મિત્રો, ભારત દેશના સંતોએ અત્યાર સુધી કળિયુગની જેટલી પણ આગાહીઓ કરી છે એ આગાહીઓ આજ સમય સુધી સાચી પડી છે. મિત્રો મિત્રો ભારતમાં જન્મેલ અછૂતાનંદ દાસજી મહારાજ, જેમણે ભવિષ્યવાણી ઉપર 318 જેટલા પુસ્તકો લગભગ લખેલા છે, તેમની ભવિષ્યવાણી નાસ્ત્રેદામાસ કરતાં પણ વધારે સચોટ સાબિત થઈ રહી છે. મિત્રો, અછૂતાનંદ દાસ માલિકાની આગાહીઓ દ્વારા ભારતમાં ઘણા પ્રબોધક થયા હોવા છતાં 16મી સદીમાં ઓરિસ્સા રાજ્યમાં જન્મેલા અછૂતાનંદ દાસની ભવિષ્યવાણીઓ વ્યાપકપણે ચર્ચામાં છે. મિત્રો, દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની અત્યાર સુધીની ભવિષ્યવાણી સાચી પડી છે. ફ્રેન્ચ પ્રબોધક નાસ્ટ્રેદામાસ જન્મ પણ 16મી સદીમાં 14 ડિસેમ્બર 1503 થયો હતો અને અછૂતાનંદ દાસને ભારતના પણ નાસ્ટ્રેદામાસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કોણ છે સ્વામી અછૂતાનંદ દાસજી મહારાજ. અછૂતાનંદ દાસજી મહારાજ કોણ છે? એવું કહેવાય છે કે અછૂતાનંદ દાસ ભગવાન જગન્નાથના મહાન ભક્ત, કવિ, દ્રષ્ટા અને વૈષ્ણવ સંત હતા. તેનો સમયગાળો વિદ્વાન દ્વારા 1480 અને 1505 વચ્ચેનો માનવામાં આવે છે. તેમની માતાનું નામ પદ્માવતી અને પિતાનું નામ દીનબંધુ ખુટિયા હતું. તેમના દાદા ગોપીનાથ મહંતો જગન્નાથ મંદિરમાં શાસ્ત્રી હતા. અછૂતાનંદ દાસનો જન્મ ઓરિસ્સાના કટક જિલ્લાના તિલકણા નામના ગામમાં થયો હતો. કહેવાય છે કે અછૂતાનંદ મહારાજ જન્મથી ગોપાલ યાદવ હતા. એવું કહેવામાં આવે છે કે ભવિષ્ય માલિકા પુસ્તક જેમણી મહારાજ અછૂતાનંદ દાસજીએ લખેલી છે એમાં કળિયુગમાં બનાવનારી ઘટનાઓનું વર્ણન પણ કરવામાં આવેલું છે કે આવનારા સમયમાં કળિયુગમાં કેવી કેવી ઘટનાઓ બનશે અને મનુષ્યના કયા પાપના કારણે કળિયુગના કેટલા વર્ષો ઓછા થશે. સંત અછૂતાનંદ દાસજીએ ઘણા વિષયો પર પુસ્તકો લખ્યા છે. લોકો માને છે કે તેણે પોતાના બધા પુસ્તકો પોતાની યોગ શક્તિથી લખ્યા છે. એવું કહેવાય છે કે ઓરિસ્સામાં 1,00,000 માલિકા પુસ્તકો છે જેમાં વિવિધ વિષયો અને નામ છે, પરંતુ હાલમાં લોકો માત્ર થોડાક સેંકડો પુસ્તકોથી જ વાકેફ છે. જોકે આ તમામ પુસ્તકો જગન્નાથપુરીના મહંતોના કબજામાં છે એવું સાંભળવામાં આવ્યું છે. મિત્રો, આ સંત વિશે એવું કહેવાય છે કે તેમના પુસ્તકોમાં તેમના અનેક જન્મોની વિગતો પણ છે. તેઓ સતયુગમાં મહર્ષિ હતા. ત્રેતામાં તેણે નાલા નામના વાનર બનીને શ્રીરામની મદદ કરી, સેવા કરી. દ્વાપરમાં સુદામા બનીને શ્રીકૃષ્ણની પૂજા કરી અને કળિયુગમાં તેઓ અછૂતાનંદ દાસ બન્યા અને શ્રીકૃષ્ણની ભક્તિમાં પ્રચારમાં મદદ કરી. મિત્રો, ભવિષ્યવાણીઓના મુખ્ય મુદ્દાઓ ભવિષ્ય માલિકા જે પુસ્તક છે એમાં વર્ણવામાં આવ્યા છે. મિત્રો, તેમની આગાહીઓમાં દુકાળ, યુદ્ધ, વિસ્ફોટ, ભૂકંપ, કળિયુગમાં રોગચાળો તેમજ દેશોના ભવિષ્ય વિશેની આગાહીઓનો સમાવેશ પણ થાય છે. તેમણે ભારત, અમેરિકા અને રશિયા વિશે પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે સંકેતો આપ્યા છે કે આ ભવિષ્યવાણીઓ ક્યારે થવાની છે. તેમણે જગન્નાથ મંદિર સંબંધિત આગાહીઓના આધારે જ વિશ્વની ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કળિયુગના અંત અને આ સમયગાળા દરમિયાન બનતી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે મહાભારત કાળના યોદ્ધાઓ કયા નામથી જન્મ લેશે અને કળિયુગમાં શું કામ કરશે, જેની સંપૂર્ણ માહિતી પોતાની ભવિષ્ય માલિકા નામની પુસ્તકમાં વર્ણવામાં આવેલી છે. ભવિષ્ય માલિકામાં એ પણ લખેલું છે કે મનુષ્યના 35 જેટલા પાપોને કારણે કળિયુગની આયુષ્ય છે ક્ષય થઈ જશે. એટલે કે મનુષ્યના 35 જેટલા પાપોના કારણે કળિયુગની આયુષ્ય છે એ દિનબદિન ઘટતી જશે. મિત્રો, મહારાજ અછૂતાનંદ દાસજીએ લગભગ 23 જેટલા કળિયુગની આગાહીઓ કરેલી છે, જેમાં ખેડૂતો ખેતીનું કામ બંધ કરશે અને જંગલી પ્રાણીઓ ગામડાઓ અને શહેરો પર હુમલો કરવાનું શરૂ કરી દેશે. પૃથ્વી છે એ ધરી બદલાશે. આ પછી ઘણા ભૂકંપો પણ આવશે. આકાશમાં 2 સૂર્ય ઉગતા હશે અને અહેસાસ થશે ને 1 અવકાશી પદાર્થ થશે જે બંગાળની ખાડીમાં પડશે અને ઓડિશા ડૂબી જશે. સમુદ્રનું સ્તર વધશે અને જગન્નાથ મંદિરમાં 22 પગઢિયા સુધી પાણી પહોંચશે. ત્યારબાદ ભગવાનની મૂર્તિને તેમના ભક્તો દ્વારા ચઠિયાબાટ ખાતે લઈ જવામાં આવશે. પૃથ્વી પર આવી રહેલી કુદરતી આફતોને કારણે 7 દિવસ સુધી પૃથ્વી પર અંધારું રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટ 2022 કરી અને 2029 વચમાં થશે. એક બાજુ કુદરતી આપસો હશે તો બીજી બાજુ મહાયુદ્ધ થશે, જ્યાં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે. ભારતનો છેલ્લો રાજા એક શક્તિશાળી હિન્દુ રાજા હશે. જે યોગી હશે અને તેને કોઈ સંતાન નહીં હોય.
તેની પાસે વિશ્વનું નેતૃત્વ કરવાની અદ્ભુત ક્ષમતા હશે અને ધર્મની મદદથી શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ હશે. તે સમયે ઓડિશાના છેલ્લા રાજા ગજપતિ મહારાજ હશે. આ દરમિયાન ભગવાન કલ્કી દેખાશે, જે યુદ્ધમાં ભારતનું સમર્થન કરશે. અમેરિકાનો મોટો ભાગ ડૂબી જશે અને ચીનના ઘણા ટુકડા થઈ જશે. પાકિસ્તાનના તમામ નિશાનો ભૂસાઈ જશે અને પાકિસ્તાન સાથે મળીને લડતી શક્તિ નબળી અને દયનીય બની જશે. ત્યારે રશિયા હિન્દુ દેશ બનશે. યુરોપ યુદ્ધ લડવા માટે યોગ્ય રહેશે નહીં, ત્યાંની વસ્તી નહિવત રહેશે. યુરોપની લગભગ તમામ વસ્તી નાશ પામશે અને અંતે રશિયા સફળતા હાંસલ કરશે અને આવનારા વિજય રશિયાને વશ કરશે. લોકો જંતુઓની જેમ મરી જશે અને વિશ્વની વસ્તી ઘટી અને માત્ર 64 કરોડ થઈ જશે અને ચીનનો પણ નાશ થઈ જશે અને રશિયા છે હિન્દુ રાષ્ટ્ર બનશે. ભવિષ્ય માલિકા અનુસાર 2025 પછીનો સમય આફત જેવો રહેશે અને લોકો બચશે તો સત્ય અને ધર્મના માર્ગે ચાલશે. ભારતના સંદર્ભમાં કન્નડમાં લખાયેલ ભવિષ્યવાણીના અનુવાદ એવું કહેવાય છે કે 6 અને 7નો સરવાળો 13 છે અને તેમાં 13 વધુ ઉમેરવાથી 26 નંબર મળે છે અને આ 26 દ્વારા અછૂતાનંદાસે ભારત પર હુમલાની આગાહીઓ કરી છે. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર મુસીબતનો વાદળો ઘેરાઈ જશે અને 2024માં શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જવાનો છે. ત્યારે ત્રીજો વિશ્વયુદ્ધ જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ત્યાં 2.5 વર્ષ સુધી રહેશે. ભવિષ્યવાણી અનુસાર દેશની લગામ એક એવા સંતના હાથમાં હશે જે અપરિણીત હશે. જગન્નાથપુરીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનવામાં આવશે અને ઓરિસ્સાનો છેલ્લો રાજા બાળ વૃદ્ધ હશે. મિત્રો, વડીલો અને શિક્ષકોનો અનાદર કરવામાં આવશે અને જ્યારે ઢોંગી લોકો ધાર્મિક નેતાઓને દંભ કરી અને લોકો છેતરશે ત્યારે ભગવાનમાં લોકોના મનમાંથી ધર્મ, સંવેદનશીલ પ્રેમ અને મૂલ્યો અદૃશ્ય થઈ જશે અને સારા અને ધાર્મિક ભક્તોની મજાક ઉડાડવામાં આવશે. આવી ભવિષ્યવાણી કલિયુગની લગભગ 23 જેટલી સચોટ, આમાંથી ઘણી બધી એવી વાતો છે મિત્રો જે અત્યારના સમયમાં એ સચોટ સાબિત થઈ રહી છે. મિત્રો, એવા જ એક દેવાયત પંડિત જે ગુજરાતમાં થઈ ગયા, એમની ભવિષ્યવાણી પણ આજ લગી એક પણ આગમ એમનો ખોટો નથી પડ્યો. જેટલા આગમો લખ્યા છે પોતાના વાણીમાં, પોતાના ભજનોમાં, દુઆમાં કે પોતાની યોગ શક્તિથી, સાધનાથી આવનારા વર્તમાન સમયમાં, અત્યારે કે આવનારા ભવિષ્યમાં શું શું થવાનું છે તેની સંપૂર્ણ માહિતી માં કળિયુગના મનુષ્યને ચેતતા કરી અને પોતાની પુસ્તકોમાં વર્ણવી છે. મિત્રો, કે કયા સમયે કઈ કઈ ઘટનાઓ બનશે અને કઈ ઘટનાથી આ કળિયુગના માનવીઓને કેટલો નુકસાન પહોંચશે તેની સંપૂર્ણ માહિતી તેમના પુસ્તકોમાં વર્ણવવામાં આવેલી છે. મિત્રો, પાપી અને ખોટા બોલા માણસો હતા એની બોલબાલા થઈ જશે, ગરીબની કોઈ રાય સાંભળશે નહીં, એવી અનેક વાતો આ પુસ્તકોની માલિકા લખવામાં આવેલી છે જે અત્યારના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે. મિત્રો,